અમદાવાદમાં રહેતા લોકોને સાબરમતી નદી જોઈને ભલે ગૌરવ અનુભવાતો હોય, પરંતુ વાસણા બેરેજ બાદ આ સાબરમતી નદી કાળા પાણીવાળું કેમિકલયુક્ત પાણીનું નાળું માત્ર બની જાય છે. લગભગ 280 કરોડથી વધારાનો ખર્ચ ગુજરાત હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની ટકોર, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની લાલ આંખ અને અનેક કર્મશીલોની મહેનત બાદ પણ સાબરમતી નદી નિર્જીવ અવસ્થામાં જ રહી જવા પામી છે. વિડીયોમાં તમને જે દેખાય છે એ છે સાબરમતી નદી. સાબરમતી નદીનો ઉપર રિવરફ્રન્ટ અને ઉપર દેખાતો અટલ બ્રિજ સૌના આકર્ષણનું કેન્દ્ર મનાય છે. પરંતુ આ આકર્ષણના કેન્દ્રમાં લોકસભામાં તાજેતરમાં જ રજૂ થયેલા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે CPCB રિપોર્ટ અનુસાર સાબરમતી ભારતની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે. એટલે કે એક તરફ અમદાવાદમાં સાબરમતી નદીના બંને કાંઠે બનાવાયેલો રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર છે અને બીજી બાજુ રિપોર્ટમાં રિવરફ્રન્ટની વચ્ચેથી વહી રહેલી પાણીની ગુણવત્તા પર સવાલ ઉઠાવાયા છે. સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર ગાંધીનગરના રાયસણથી અમદાવાદ જિલ્લાના વઉઠા સુધી સાબરમતીના પાણીમાં 292 મિલીગ્રામ BOD જોવા મળ્યા છે. ઓગસ્ટ 2021માં ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે સુઓ મોટો નોટિસ લીધી હતી. ત્યારે ધ્યાનમાં આવ્યું કે સુએજનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર જ નદીમાં ઠાલવવામાં આવે છે. ઉદ્યોગપતિઓ દ્વારા ઝેરી કેમિકલ પણ નદીમાં ઠાલવવામાં આવે છે. 9 જુલાઈ 2024ના ગુજરાત સમાચારની ખબર મુજબ સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની સુઓ મોટો જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ફરીથી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાળાને, ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરનો ઉદરો લઈ નાખ્યો હતો. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોની બહુ માર્મિક ટકોર કરતાં કહ્યું હતું કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં યોગ્ય રીતે પાણી ટ્રીટ કર્યા વિના બાયપાસ કરી ગંદુ પ્રદૂષિત પાણી સાબરમતી નદીમાં ઠલવાઈ રહ્યું છે. સુએજનું બાયપાસ પાણી તમે કેવી રીતે અટકાવશો, અને અટકાવશો તો તમારા STP સારી કન્ડિશનમાં છે કે નહીં શું કરશો? હજુ પણ તમે ગંભીરતા નહીં રાખો તો એક દિવસ અમદાવાદની શેરીઓમાં સુએજનું પૂર આવશે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાબતે તમે ચૂપ છો તે શું સૂચવે છે? કોર્ટને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને સ્વીકારો કે તમારી ભૂલ છે અને ભૂલ છે તો સુધારો. તો અહીં તો વાત હતી હાઈકોર્ટની સાબરમતી નદીની પ્રદૂષણની, પરંતુ થોડા જ દિવસ પહેલાં અમદાવાદમાં જે વરસાદ થયો અને વરસાદ બાદ જે લીલ હતી એ લીલ તો દેખાઈ હતી, પર એ બાદ કચરો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં જે તમને વનસ્પતિ દેખાઈ રહી છે, આ વનસ્પતિ કોઈ કહી રહ્યું છે કે આ તરતી ક્યાંકથી આવી છે, તો કોઈ કહી રહ્યું છે કે પાણી ઓછું થવાના કારણે વનસ્પતિ દેખાઈ રહી છે. પરંતુ આટલી બધી વનસ્પતિને અત્યારે સાફ કરવાનું ચાલી રહ્યું છે અને સાબરમતી નદીમાં દેખાતી આ વનસ્પતિ ક્યાંથી આવી રાતોરાત એ કોઈને પણ ખબર નથી. આ દરમિયાન કોર્ટ સહાયક હેમાંગ શાહે એક બહુ જ મહત્વના મુદ્દા પર અદાલતનું ધ્યાન દોર્યું હતું કે સાબરમતી નદીનું પાણી હાલ ગંદુ, પ્રદૂષિત અને લીલા રંગનું થઈ ગયું છે. તેની પૂરતી સફાઈ કે જાળવણી થતી નથી, જેના કારણે નદીમાં અગણિત માછલીઓ મરી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ નદીમાં 5-7 જગ્યાએ ઓક્સિજન ટેન્ક મારફતે ઓક્સિજન રિલીઝ કરી માછલીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ એ તો વેન્ટિલેટર જેવું છે. સાબરમતી નદી આટલી મોટી અને લાંબી છે, તેમાં 5 ઓક્સિજન ટેન્ક કેટલી કારગત રહે? વાસ્તવમાં સાબરમતી નદીની સફાઈ, શુદ્ધતા અને સ્વચ્છતા અત્યંત અનિવાર્ય છે અને આ કામ તબક્કાવાર કામગીરીથી જ શક્ય બનશે. તો આ હતા અમારા સમાચાર. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો,
અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો શેર જરૂરથી કરજો. આભાર.